કોરોનાના ભય અને લોકડાઉન વચ્ચે જગતગુરુ શ્રીમન વલ્ભાચાર્યજી મહાપ્રભુજીના 543માં પાગટ્ય મહોત્સવની ઉજવણી સાદગીથી કરવામાં આવી. પુષ્ટિ સંપ્રદાયના પ્રવર્તક જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીએ સહૃદય પુષ્ટિ માર્ગની સ્થાપના કરી સેવા સ્નેહ અને સમર્પણનો માર્ગ બતાવી પ્રેમલક્ષણા ભક્તિ માર્ગે દેવીજીવોને બ્રહ્મ સંબંધ કરાવી શ્રી ઠાકોરજીની સેવા કરવાનો અધિકાર આપ્યો. આવા વૈષ્ણવ સૃષ્ટિના પ્રાણ પ્યારા શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના 543માં પ્રાગટ્ય ઉત્સવની ઉજવણી પ્રતિ વર્ષે ખૂબ જ ધામધૂમથી પ્રભાત ફેરી શોભાયાત્રા શ્રી ઠાકોરજીનો મનોરથ અને મહાપ્રસાદ જેવા વિવિધ કાર્યક્રમોની જગ્યાએ આજે ઉત્સવ અને ધર્મપ્રિય બોડેલી નગરના વૈષ્ણવે ખૂબ જ સાદગીથી પોતાના ઘરે શ્રી મહાપ્રભુજીના ગુણગાન ગાઈ કરી હતી. હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારીનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે દેશમાં તેના સંક્રમણને અટકાવવાના પગલાં રૂપે ચાલી રહેલા લોકડાઉનની સ્થિતિમાં વૈષ્ણવોનું પ્રિય શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનો પ્રાગટ્ય ઉત્સવ કેવી રીતે ઉજવવો તે અંગે સ્વસ્થ પીઠાધીશ્વર વૈષ્ણવ યુવાઓના હૃદય સમ્રાટ અને પ્રેરણાદાયી એવા પરમ પૂજ્ય 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીએ જણાવ્યા મુજબ બોડેલી અલીપુરાના ઢોકલિયાના વૈષ્ણવોએ પોતાના ઘરે પ્રવેશ દ્વાર પર આસોપાલવના અને ફૂલના તોરણ ઘીના બે દીવા રંગોરી ઉપરાંત નિજ ગૃહે બિરાજમાન શ્રી ઠાકોરજીની સેવામાં રાગભોગ શૃંગાર કરી સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી સર્વોત્તમ સ્ત્રોતના પાઠથી શ્રી મહાપ્રભુજીના ચિત્રજી પર માલાજી તિલક ધોતી ઉપરના એકલાઈ ધરાવી કીર્તન કરી ઉજવણી કરી હતી. અલ્લા રાખા પઠાણ જેડેશ ટીવી બડોલી.